वरसाद थयो छे। जंगल विस्तार में सारा वरसाद ने कारणे नदी नाळा फरी एक वक्त सजीवन थया। धरमपुर नो शंकर धोध जीवंत थयो छे। जंगल विस्तार में आवेला शंकर धोध नी आसपास प्राकृतिक सौंदर्य खीली उठ्यु। प्रवासीओ मोटा प्रमाण में कुदरती सौंदर्य माणवा माटे पहोंच्या छे। वलसाड जिल्लामां अविरत वरसाद वरसी रह्यो छे। अत्यारे जे रीते वीटीवी नी टीम धरमपुरना जंगल विस्तारमां पहोंची छे अने जे रीते धरमपुरमां छेल्ला बे दिवसथी अविरत वरसादना कारणे अनेक जे झरणा छे ए अत्यारे फरी एकवार सजीवन थया छे। वच्चे लांबा विराम बाद फरी एकवार आजे दृश्यो जो आप जोई रह्या छो, धरमपुरना जंगल विस्तारना जे दृश्यो छे, सवारथी धोधमार वरसी रह्यो छे अने अत्यारे जे दृश्य छे ए शंकर धोधना दृश्यो आप वीटीवीना दर्शकोने हुं बतावा जई रह्यो छुं। कारण के शंकर धोध लांबा समय बाद फरी एक बार वरसाद पड़ता फरी एक बार शंकर धोध सजीवन थयो छे अने जे तेना जे रणियामणा दृश्य छे अत्यारे आजे सामान्य रीते आ जग्या पर शनि रवि पर मोटा प्रमाण में दक्षिण गुजरात थी लोको आवता होय छे। आजे ऑफ दिवस छे तेम छतां पण केटलाक लोको अहीं आव्या छे। आओ वात करीए तेमनी पासेथी कयो प्रकारनो अनुभव थयो छे। आपનું શું નામ છે? વિમલ જોશી મારું નામ છે। મારું વિમલ ભાઈ ક્યાંથી આવ્યો છો, કેવો અનુભવ થયો છે? હું વાપીથી આવ્યો છું અને અહીંયા આવ્યા પછીથી મને એવું લાગે છે કે આપણે પૃથ્વી ઉપર જે સ્વર્ગ જે આપણે કલ્પના કરીએ છીએ આપણે એ સ્વર્ગનો જે અનુભવ છે એ આપણે આ જગ્યા ઉપર કરી શકીએ છીએ। આપણે શું શું માણ્યું તમે? કારણ કે અહીંનું જે ડાંગી જે ભોજન છે આદિવાસી ભોજન છે સાથે સાથે જે કુદરતનો નજારો છે લોકો માણતા આવે છે, આપે શું માણ્યું? બધું જ આટલે બધું જ માણવા જેવું છે જે પણ છે આટલે કુદરતે બિખેરેલું જે પણ છે અને જે સૌંદર્ય છે ચારે બાજુ અપ્રતિમ જે સૌંદર્ય છે જેને આપણે શબ્દની અંદર આપણે એનું વર્ણન નહીં કરી શકીએ એ બધું જ આટલે માણવા જેવું છે। અને આપણે આ પ્રકૃતિની સાથે જેવા જોડાઈએ એટલે આપણે પણ સજીવન થઈ જઈએ છીએ। આપણે આપણી અંદર પણ જે સૂતેલો જે આત્મા છે એ જાગી જાય છે અને આપણી અંદર મોજ 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 એટલે કે લોકો અહીંયા મોજ મોજ ને મોજ માત્ર કરવા આવ્યા છે। અને જે રીતે દ્રશ્યો ફરી એકવાર હું બતાવવા માંગીશ શંકર ધોધના દ્રશ્યો, કારણ કે વચ્ચે જે રીતે 20 દિવસનો વિરામ પડ્યો હતો આ જે શંકર ધોધ ફરી એકવાર જે તેનો જે રૂપ મૂળ સ્વરૂપમાં આવ્યો છે અને જે ધોધમાર જે તેનું પાણી છે ખડખડ રીતે વહી રહ્યું છે અહીંના જે પ્રવાસીઓને આકર્ષે છે। ક્યાંક ને ક્યાંક વીટીવીની ટીમ પણ અહીં પહોંચી છે અને લોકોની જે મજા માણી રહ્યા છે અને આગામી સમય હજી 6-3 દિવસ વધારે વરસાદની આગાહી છે એટલે અહીંનું વલસાડનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। માનવ ઠાકોર, વી ટીવી ન્યૂઝ, ધરમપુર।